આજે છે રવિવાર અને ચાલો આટો મારી આવીએ બહાર. હાય ફ્રેન્ડ્સ. હાય હાય. ચલો અમારી જોડે તમે પણ બહાર. કવિ દિશા હેલો. કેટલા દિવસ પછી લો ગાર્ડનની પાણીપુરી ખાવા આવી ગયા અને અહીંયા ગીર્દી કેટલી બધી છે. રવિવારે વધારે ટ્રાફિક હોય. તો જો અમારા વર્ષા છે અત્યારે પાણીપુરી ખાઈ રહ્યા છે. વર્ષાને અત્યારે જો પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે તો હાઇજેનિક પાણીપુરી લસણ સ્પેશિયલ હજમા હજમ અને મારે નથી ખાયું વર્ષા. અને આ છે જો એની ડીશ એન્ડ ઇઝ ફેવરેટ ઓલવેઝ વન ટાઈપ ઓફ ડીશ. જય અંબે શેરડી જ્યુસ, જય અંબે પાણીપુરી. વર્ષા અમારી વર્ષાની ફેવરિટ પ્લેસ છે, વિદિશાની બી ફેવરિટ છે. અહીંયા આવે એટલે આ લોકો ખાધા વગર જાય નહીં. અને મિત્રો, જો તમે અમદાવાદમાં રહેતા હોય અને પાણીપુરીના શોખીન હોય તો આ જય અંબેની પાણીપુરી એક વખત જરૂર ટેસ્ટ કરજો. મિનરલ વોટરમાં બનાવે છે અને ખૂબ જ સરસ ટેસ્ટ છે. મને અને વિદિશાને તો આ પાણીપુરી બહુ જ ભાવે છે, ફેવરિટ છે અમારી. પાણીપુરીની દુકાન છે ને બાજુમાં જ રામદેવી બાપાનું મંદિર છે. આરતીનો ટાઈમ થઈ ગયો તો આરતી થાય. અહીંયા રામદેવી બાપાના મંદિરે આરતી થાય છે. રામદેવી બાપાનું મંદિર અને બાજુમાં છે શંકર બાપાનું મંદિર. રામદેવી બાપાના ઘોડેલા અમે લો ગાર્ડનની પાણીપુરી ખાઈ લીધી અને દિનેશે અહીંયા છે ને પરશુરામની ફેમસ પાણીપુરી છે. દિનેશ પરશુરામની ફેમસ. તો જો અત્યારે મમ્મી બાટાના શોરૂમમાં જોવાયા છે. તો જો મમ્માએ લઈ લીધા છે શૂઝ બાટાના. જોધપુર રબડી વાળાને ત્યાં રબડી, રસમલાઈ, ગુલાબજાંબુ, કાલાજાંબુ અને આ પણ પ્રખ્યાત દુકાન છે. એક રબડી ને એક રસમલાઈ. રબડી રસમલાઈ
આવી ગઈ રસમલાઈ. વિધિસે કેવી છે ટેસ્ટમાં? વિધિસે અને દિનેશ બંને ખાય છે. જો ₹500 કિલોગ્રામ દૂધ નો હલવો, ₹500 કિલોગ્રામ રસગુલ્લા 2 નંગના 30, ગુલાબજાંબુ 2 નંગના 30, રસમલાઈ 1 નંગના 30, કાલાજાંબુ 2 નંગના 30, મિની ઘેવર 1 નંગના 20, અને રસગુલ્લી 1 કિલોના 380 છે. ભદ્ર બજાર. મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જેણે પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને થેન્ક યુ સો મચ. હવે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો.